બગસરા શહેર તેમજ બગસરા તાલુકાના જિલ્લા સંયોજક, તાલુકા સંયોજક અને શહેર સંયોજક તેમજ જનમિત્રો, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન તેમજ કોંગ્રેસના આગેવાનો સહિત એક કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઈ હતી. અમરેલી જિલ્લાના ધારી બગસરા વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે કોંગ્રેસ પ્રમુખ શ્રી સુસા સાહેબ, આઈટીઆર સેલના પ્રદેશ સંયોજક રમેશભાઈ સિલુ, ભાવનગરના પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી સરવૈયા સાહેબ, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહેલ. આ તકે પ્રાસંગિક પ્રવચન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સુસા સાહેબે કર્યું હતું. ત્યારબાદ રમેશભાઈ સિલુનું સરવૈયા સાહેબ દ્વારા પ્રોજેક્ટર મારફતે તમામ સંયોજકો અને જનમિત્રો તેમજ પધારેલા તમામ આગેવાનોને તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમમાં ભાજપ દ્વારા ચલાવવામાં આવેલા જૂઠાણાને ખુલ્લા પાડવામાં આવ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભાજપ દ્વારા લોકોમાં જે જૂઠાણા ફેલાવવામાં આવે છે તેને લોકો વચ્ચે જઈને કેવી રીતે ખુલ્લા પાડવા તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સાથોસાથ એ પણ જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના 1885માં મુંબઈ ખાતે કરવામાં આવેલ હતી. કોંગ્રેસ પાર્ટી કોઈ રાજનૈતિક પાર્ટી નહોતી, તે આઝાદીની લડત માટેની પાર્ટી હતી અને આરએસએસ શરૂઆતથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનો વિરોધ કરતો આવ્યો છે. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આરએસએસ દ્વારા તિરંગો નહીં પરંતુ ભગવો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારે સુભાષચંદ્ર બોઝનું સપનું હતું કે દિલ્હીના લાલ કિલ્લા ઉપર તિરંગો ફેલાવવામાં આવે, જે આઝાદી વખતે કોંગ્રેસે આ તિરંગો ફરકાવ્યો હતો. આવી રીતે કોંગ્રેસનો ઇતિહાસ ઉજાગર કરીને આવેલ આગેવાનોને જણાવ્યું હતું કે આ કોંગ્રેસનો ઇતિહાસ લોકોની વચ્ચે ઘરે ઘરે જઈને ઉજાગર કરવામાં આવે અને લોકોને આ ભાજપના જૂઠાણાથી દૂર રાખવામાં આવે. હાલમાં જે કોરોના ચાલી રહ્યો છે તે ભાજપનો પાપ છે. નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ કર્યો ત્યારે જે લોકો વિદેશથી આવ્યા હતા, જો તે લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોત તો આખા ભારત દેશને લોકડાઉન સહન કરવું પડ્યું ન હોત અને લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત. ભાજપે આ કોરોનાને ભગાડવા માટે થારી વગાડી, દીવા પ્રગટાવ્યા, તારીઓ પાડી અને કહેતા હતા કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું હતું, આ કોરોનાને 21 દિવસમાં જીતી લઈશું. આજે આ તમામ જૂઠાણા ખોટા સાબિત થયા છે, જેથી ભાજપના કોઈ પણ આગેવાન કોરોના વિશે બોલવામાં જાહેરમાં આવતા નથી અને આ કોરોના ભાજપનો પાપ છે જેને ભગવાન ક્યારેય માફ નહીં કરે. આવી રીતે ભાજપના જૂઠાણા ખુલ્લા પાડવામાં આવ્યા હતા. આ તકે બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી જયસુખભાઈ મેર, બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ગઠિયા, ભરતભાઈ બાલારા, રમેશભાઈ કારાણીયા, ચિરાગભાઈ પરમાર, જમાલભાઈ સરવૈયા, હસમુખભાઈ બાબરિયા, બાબુભાઈ દુધાત, માઇકલભાઈ સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધિ બગસરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગઢિયા દ્વારા કરવામાં આવેલ. અશોક મણવાર, ZSTV, અમરેલી.